नंबर चार, चौथा सपना अंदर कागड़ो जोयो छे। राजा पुण्यपाल कहे मैं कागड़ा जोया है, वावड़ी में गया, वावड़ी साकड़ी जे पानी ओछू छे एटले त्यानु पानी न पीवा करता दूर दूर झांझवाना जल देखाय छे, त्यां जई रह्या छे। एटले सारा मानसो कहे छे भाई त्यां मत जाओ, त्यां खाली देखावनुं पानी छे, पानी नथी, उल्टाना तरस्या थाक्या मरी जशो। नहीं नहीं, તમે ખોટી વાતો નહીં કરો, અમને ત્યાં જતા રોકવા છે એમ ને, તમારા કરતા અમને વધારે સારું મળે એ તમારાથી બરદાસ્ત નથી થતું, અમે ત્યાં જવાના, જાઓ। વાવડી એટલે સમુદાય, કાગડા એટલે સાધુ અને સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, પાણી એટલે ધર્મ। ધર્મ ગુરુઓ સાધુ સાધ્વીઓને સમજાવશે કે કદાચ સમુદાયમાં આરાધના ઓછી થાય તો પણ સમુદાયમાં જ રહેવાનું, સમુદાયને છોડીને નહીં જવાનું, સમુદાયને છોડીને કદાચ ઉત્તમ ચારિત્ર પાળવાની તમે વાત કરતા હશો તો એ ચારિત્ર ચારિત્ર નથી। સમુદાયની અંદર કદાચ તમારે કોઈ દોષનું સેવન કરવું પડે તો પણ કરજો, પણ સમુદાયને છોડીને નહીં જતા। સમુદાય એટલે સમજો છો સાધુ સાધુનું ગ્રુપ, જેમ કે અહીંયા બહુ અતિચાર છે, દોષો છે, અમે તો એકલા રહેશું, સુંદર ચારિત્ર પાડશું, એનું ક્યારેક પતન થઈ જાય। ઝાંઝવાના જળ દેખાય, દેખાવમાં સારા લાગે, હોય કાંઈ નહીં, છતાં કેટલાક સાધુ એવા હશે કે જેઓ ઉત્તમ ચારિત્રના નામે સારા સમુદાયને છોડી અને એકલા વિચારશે। ભગવાન કહે છે એવી જ રીતના આ સંસારી જનોને પણ કહેવાનું છે, તમારે હંમેશા જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું જોઈએ। અમારે જેમ સમુદાયમાં રહેવાનું એમ તમારે ક્યાં રહેવાનું? જોઈન્ટ ફેમિલી આવે છે મને કેવા, મારા સાહેબ શાંતિવનમાં રહેતા હતા, હવે એક બાબો ત્યાં એક બાબો અહીંયા, તો તમે ક્યાં? 6 મહિના અહીંયા, 6 મહિના ત્યાં, વારા પાડવાના। લક્ષ્મીવર્ધકમાં એક ફ્લેટ છે, એક ફ્લેટ અહીંયા છે, 6 મહિના ત્યાં, 6 મહિના અહીંયા, અલ્યા દીકરાએ વારા રાખવાના કે મા બાપના વારા પાડવાના? મોરારી બાપુ કહેતા હતા, એક કાકાને મેં પૂછ્યું શું કરો, તો કે માળા ગણું છું, માળા ગણું છું, તો ગણવાની જોઈએ, એમ નહીં 3 દીકરા છે, 4-4 મહિના માળા ફેરવે રાખું છું, માળા ગણું, પેલો માળો પૂરો થયો, હવે આ બીજા દીકરાનો બીજો માળો પૂરો થયો, જોઈન્ટ ફેમિલી। આ ડિવાઈડ થયા પછી કેટલા પ્રોબ્લેમ આવ્યા છે એની મને તમને સૌને ખબર છે। જોઈન્ટમાં હતા એ દીકરી કે વહુને ક્યારે નોકરી કરવા જવું નતું પડતું, મોંઘવારીના કાળમાં બાપ ઓફિસે જાય, માં નોકરીએ જાય, અને દીકરો સ્કૂલમાં હોય, બચારો એકલો આવે, ઘરમાં કોઈ ન હોય, 4-4 કલાક સુધી ટ્યુશનમાં જાઓ, ક્લાસમાં જાઓ, તમારા ઘરમાં ક્યારેક અમે આવીએ ત્યારે અમને એમ લાગે અમે ઘરમાં આવ્યા કે સ્મશાનમાં આવ્યા છે। 40 વર્ષ પહેલા અમે જયારે ઘરોમાં ગોચરી ઓરવા જતા ને, આખું ઘર નૌકારસી કરવા સાથે બેઠું હોય, લાવો આખું ઘર નૌકારસી કરવા બેઠેલું હોય છે, દરેકનો સમય થાય ચા પીને રવાના, ચા બનાવતા આવડી ગઈ છે ને રાજુભાઈ, બધાને આવડી ગઈ છે, કારણ કે મને જોઈએ ત્યારે કોણ મને ચા બનાવીને આપવાનું છે। હમણાં જ એક ઠેકાણે મેં વાંચ્યું હતું, નવા નવા લગ્ન થાય ને એટલે પહેલા મહિનામાં ઓલી રોજ કે જલ્દી ચલો ને, બપોરનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી હશે, સવારના છેક નાસ્તો કર્યો હતો, હવે ટાઈમ થઈ ગયો છે, તમને ભૂખ લાગે છે, મેં બધું ગરમ ગરમ બનાવ, ચલો જલ્દી આવો જલ્દી આવો। 1 મહિના સુધી લગ્ન પછી તમને આ રીતના પ્રેમથી બોલાવે, તમારા લગ્નને કેટલા મહિના થયા છે મારે તમને પૂછવાનું નહીં, તમારા ઘરના ડાયલોગ મને કહી દો, હું કહી દઉં કે આટલામાં મહિનો ચાલે છે, બીજો મહિનો આવે ને એટલે શું કહેશે ખબર છે, જમવાનો ટાઈમ થશે એટલે હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો ચલો જમી લ્યો, આ બીજો મહિનો પૂરો થાય પછી ત્રીજો મહિનો આવે, ત્રીજા મહિનામાં શું કે મેં રસોઈ બનાવી દીધી છે, મારે જરા શોપિંગમાં જવું છે ને, તમે તમારે જરા ખાઈ લેજો ને, અને પોતે નીકળી જાય।
ઓલા એકલા લુસલુસ ખાઈ લેવાનું. પછી ચોથો મહિનો આવે ત્યારે ક્યારની રસોઈ બનાવી લીધી છે, ખાવાનું મન ન થતું, ખાઈ લો. પછી અમારા વાસણ બાસણ ઉટકવાના હોય કે ના હોય, લે ટાઈમ તો ઈનો ઈ જ છે જે પેલા મહિનાનો હતો ઈ જ. અને પાંચમા મહિનાની તો વાત થાય એમ જ નથી. તમે કયો તો કરું ને તો જવા દઉં. સવારની નૌકરશી થઈ ગયા પછી રોજના ટાઈમે ઓલી ભૂલી ગઈ હોય એને યાદ ના આવે, તમે એમ જરાક ડરતા ડરતા જાઓ, જમવાનું થઈ ગયું છે. ઓલી શું કહે છે, હજી સવારે તો સુંડલો ભરીને નાસ્તો કર્યો અને આટલી વારમાં તમને ભૂખ લાગી ગઈ. છો કોણ તમે? દુકાળ માંથી આવ્યા લાગો, છપ્પનિયા માંથી આવ્યા લાગો. એમને હસવાના દાડા છે, તમારે રોવાના છે. એમને હસી લેવા દો, તમારે રડવાના દાડા છે. હસો જોશે ના.